માણસા તાલુકામાં સમોગામી છબીલા હનુમાન દાદા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માણસા તાલુકાના સમોગામે અતિ પ્રાચીન છબીલા હનુમાન દાદાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરનો શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો, જેમાં અન્નકૂટ દર્શન, સંગીતમય સુંદરકાંડ અને ડીજેના તાલે વરઘોડો પણ નીકળ્યો હતો. ત્યારબાદ મંદિર ખાતે શિખર પર દાદાને ધજા પણ ચડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સંગીતમય સુંદરકાંડનું પણ આયોજન કરાયું હતું. સુંદરકાંડમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભગવાન હનુમાન દાદાનો પાઠ કર્યો હતો. સમોગામે 11.25 ફૂટ ઊંચી હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. પાટોત્સવને લઈ દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. મંદિરમાં આયોજકો દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શનનો લાહો લીધો હતો. બ્યુરો રિપોર્ટ, હરીશ ઠાકુર, માણસા. છબીલા હનુમાનજી દાદાની મૂર્તિ સમૂહમાં અમારા વડવાઓ જગાણાથી આજથી લગભગ 1100 વર્ષ પહેલાં અહીં લઈને આવી અહીં સ્થાપના કરેલ છે. જે મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે, 11.25 ફૂટ ઊંચી મૂર્તિ છે અને અહીં વિષમો કરતો ગાડું આગળ ચાલેલ નહીં અને એને સંકેત આપેલ કે મારી અહીં સ્થાપના કરો. એ દિવસે અહીંની સ્થાપના કરી 7 ઘરે તોરણ બાંધી 7 કોમને સાથે લઈ સ્થળાંતર જગાડ્યા થઈ આવેલા. જય શ્રી રામ. જય શ્રી છબીલા હનુમાન દાદા. માણસા તાલુકાના ગામ સમૂહ છબીલા દાદાને આજથી 1100-1200 વર્ષ થઈ ગયા. આજે દાદાની 8મ એટલે ગામમાં અણુજો પાડવામાં આવે છે. આજુબાજુના ગામથી સંતો ભક્તો પગપાળા યાત્રા સંઘ લઈને આવે છે. આજે સુંદરકાંડનું આયોજન કરેલું છે. 52 ગજની ધજા ચડાવવામાં આવશે આજે તથા સર્વ ભાવિક ભક્તોનો જમણવાર રાખવામાં આવે છે અને આખા ગામે આજે સંપીને સૌના સાથ સૌના સહકારથી આજે દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. દાદાને આજે લાડુનો અન્નકૂટ પણ કરવામાં આવે છે.